विद्यार्थी मित्रों आपणे हवे बाकीनो जे पाठ छे ते जोईए। मंगूने हवे दवाखाने मूकवा माटे लई जाय छे। मंगू गांडી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો છે। ઘરેથી નીકળી ગયા ડમણિયામાં બેસીને, જ્યાં રેલવે સ્ટેશને ગયા ત્યાંથી ગાડીમાં બેઠા છે અને ત્યાં આજુબાજુ જે લોકો બેઠેલા છે એ લોકોને ખબર પડી ગઈ કે મંગુ ગાંડી છે અને એમને મજાનો ખોરાક મળી ગયો। ખોરાક દ્રવ્યવાચક સંજ્ઞા છે। આવી ખધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે, ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીરે એટલે બસ। લોકો બોલે છે કે આવી હષ્ટપુષ્ટ છોકરી છે અને એને તમે દવાખાનામાં મૂકો છો, જો તમે એને દવાખાનામાં મૂકશો તો એક જ મહિનામાં લાકડા જેવી એ થઈ જશે, ત્યાં તો પાંજરાપોળ જેવું જ હોય દવાખાનો, કે ઢોરને જે ઘાસ આપ્યું તે ખાય ને નહીં આપે તો નહીં ખાય, જેમનો તેમ રહે છે। આ છોડીની માં નથી વળી પૂછે છે કે આ છોકરીની માં નથી, અમૃત કાકીને આ ઘાવ અસહ્ય થઈ પડ્યો છે કે માં નથી, માં બાજુમાં જ છે પણ લોકો પૂછે છે કે માં હોત તો એને દવાખાને ન મૂકી હોત લોકોને કહેવાનો ભવાર્થ, અને આ ઘાવ અમૃત કાકી માટે અસહ્ય થઈ પડ્યો છે। આંખમાં આંસુ આવી ગયા છે, કંઠ રૂંધાઈ ગયો, ડૂમો ભરાઈ ગયો છે અને શરમથી અમૃત કાકીનું ડોકું નમી ગયું છે, સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો કે હું પોતે માં છું એવો જે દાવો છે આપોઆપ પ્રગટ થઈ ગયો છે, અભ્યક્ત થઈ ગયો કે હું માં છું। શરમથી માથું ઝૂકી ગયું છે એટલે લોકો જાણી ગયા કે ખરેખર ના આ જ માં છે। બાપરે પાછા લોકો બોલે છે, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો, તમે તો માં છો, ગાંડી દીકરીની સેવા ચાકરી તો તમે કરી શકો, તમે દવાખાનામાં શા માટે મૂકવા માંગો છો, પહેલાં દવાખાનાવાળા બિચારાનો શું દોષ કે તમે માં થઈને જો એને ધકેલવા માંગતા હો। અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું ન લાગવાની બીક હોત તો તરત જ અમૃત કાકી મંગુને લઈને પાછા ઘરે ફર્યા હોત, લઈને એ ઘેર પાછા ફર્યા, પરંતુ બીજો કોઈ ઉપાય નહોતો, ભારે પગલે દવાખાને પહોંચે જ દાખલ થયા છે દવાખાનામાં। અને એ સમયે જ્યારે એ લોકો પહોંચ્યા છે તે સમયે મુલાકાતનો સમય છે કે જે દર્દીઓ છે એ દર્દીઓના સગા સંબંધીઓ પોતાના જે સ્વજનો છે એમને મળવા માટે આવ્યા છે, અને એ મુલાકાતનો સમય હતો એટલે વચલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેસીને જે સ્વજનો ઘરેથી બનાવી લાવ્યા રસોઈ એ કંઈક ખાતા જ બેઠા છૂટા બેઠા હતા। સ્વજનોએ ઘરેથી આણેલી રસોઈ એ દર્દીઓ જમતા અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા છે, પેલી સેવિકાઓ છે એ સેવિકાઓ પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા છે। પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલે છે, એક બાઈ છે ત્યાં દર્દી, એ હસીને બોલે છે, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો। ધણી પતિ ભરથા કંથ કે પેલી પરિચારિકા બોલે છે કે તમારા પતિ આજે સારું સારું બનાવી લાવ્યા છે, તમે ખાઈ લો, પછી હું તમને બધું આપીશ। અને પેલી ગાંડી બાઈ તો એવો છણકો કરે છે, નફરત કરે છે, ગુસ્સાથી એને તરછોડે છે અને કહે છે મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું, પેલી ગાંડી બાઈ બોલે છે। અમૃત કાકીએ જોયું તો પેલી બાઈનું મોઢું ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પેલી પરિચારિકા પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવે છે, ધોયેલું હતું છતાં પણ પેલી ગાંડીબાઈના આદેશથી પાણી લાવે અને એ ધોવડાવે છે અને નેપકિનથી મોં લૂછી આપે છે। અમૃત કાકીના હૈયાને તાઢક વળે છે, શાંતિ થાય છે કે હા સેવા કરનારા લોકો તો છે, હા કામ કરનારા લોકો તો છે માયા। ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા છે,
अमृत काकीना दीकराए मेजिस्ट्रेट नो हुकम आप्यो। माने संतोष थाय ए माटे सांभळे ए रीते ज दीकरो बोले ज सारी सारवार करवा जणाव्यो। मेटरने कह्यु, ए बाबतमां तमारे चिंता करवी नहीं। भलामण करे छे दीकरो के माने खोटू न लागे एटला माटे के बेनने सारी रीते सारवार करे। अने मेटरन मुख्य नर्स ज ए नर्से कह्यु के तमारे एनी जराय चिंता करवानी जरूर नथी। वच्चे अमृत काकी बोले ज, बोन चिंता एटला माटे करवानी के साव गांडी छे। बोन तड़पदा शब्द ज के बहन ए साव गांडी ज, कोई पासे बेसीने एने खवड़ावे नहीं तो ए खाती नथी। આટલું બોલતા બોલતા અમૃત કાકીનો કંઠ રૂંધાઈ જાય છે, લાગણી બસ થઈ જાય છે અને અમૃત કાકીથી બોલી શકાતું નથી। વાક્ય અધૂરું રહી ગયું। દૂર ઉભેલી પરિચારિકાઓ અમૃત કાકી પાસે દોડી આવે છે। એક બોલે છે, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, ફિકર ચિંતા તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં, અમે એને મોંમાં કોડિયો ગાલીને ખવડાવીશું। ગડગડા સાદે ડૂમો ભરેલા અવાજે અમૃત કાકી બોલે છે, એ જ બોન, મારે એ જ કહેવું છે બહેન, મારે એ જ કહેવું છે કે સાવ ગાંડી છે અને જળા પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ નામનો જે રોગ છે એ રોગ થઈ જશે, એટલે ભીના કપડાં કરે ત્યારે તરત જ તમે એને બદલાવી દેજો। બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે। અમૃત કાકી બોલે છે, ભલામણ કરે છે કે રાત્રે જો ઓરડામાં બત્તી સળગતી હોય તો એને ઊંઘ આવતી નથી, જેને ઊંઘ ન આવે એને ઊંઘની દવા આપવામાં આવે છે, એને બીજા તોફાની મારે નહીં તે જોજો, તોફાની હોય એને જુદા રાખવામાં આવે છે, રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે। અને આ નર્સો અને અમૃત કાકી વચ્ચે વાર્તાલાપ ચાલે છે કે એને બત્તી હોય તો ઊંઘ આવતી નથી, એને બીજા દર્દીઓ છે જે ગાંડાઓ છે એ મારે નહીં તે જોજો। પેલા લોકો પણ જવાબ આપે છે કે જે તોફાની હોય છે એને અલગથી અલગ ઓરડામાં રાખવામાં આવે છે। મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બાણું થોડું ખુલતું, જે મુલાકાતીઓ મળે જે કંઈ રસોઈ લાવ્યા હોય તે જમી લે, ત્યાર પછી એ દર્દીઓને ઓરડાની અંદર લઈ જવા માટે જરાક જ અધખુલું દરવાજો જરાક જ ખુલ્લો રાખવામાં આવતો, એ તક ઝડપી લે અમૃત કાકીની નજર 2-3 વખત ઓરડાની અંદર જાય છે કે ઓરડામાં કેવા પ્રકારની સુવિધા છે એ જોવા માટે અમૃત કાકી નજર ત્યાં પહોંચી જાય છે। અને 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે, અસ્ત વ્યસ્ત ફંગળેલા વિખેરાયેલા વેર વિખેર થયેલા વાળે, અસ્ત વ્યસ્ત કપડામાં અંદર પેલા થોડા ખુલ્લા બાણામાંથી અમૃત કાકી જોઈ જાય છે। એક દર્દીએ એવી નજર કરી, છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો, એવા ગુસ્સાથી એ છણકો કર્યો કે એ જોઈને અમૃત કાકી છડી મારે છે, ડરી જાય છે। એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું કે અંદર આ બધા કેવા જોયે છે, કેવી નજરથી જોતા છે, કેવી કરે છે, તો અંદર કેવી સ્થિતિ છે એ મારે ખરેખર જોવું જોઈએ, ઈચ્છા થાય છે। મેટ્રોને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી બા, તમે અંદરને જે ઓરડો છે એ જોવા માંગો છો પણ અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી। ચકડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાઈ જાય છે। અમૃત કાકી અરે મંગુ ગાંડી છે, ત્યાં જે દવાખાનાના લોકો છે એ લોકો અજાણ્યા છે, એ લોકોને જોઈ છે, પેલા ગાંડાઓ ફરે છે એ બધા ગાંડાઓને આ નવી દુનિયાને જોઈને મંગુ અમૃત કાકીની છાતી સોળમાં લપાઈ જાય છે। માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો બાલસયો શબ્દ બોલ્યા છે, બેટા શબ્દો ઉચ્ચારવા જાય છે અને એ શબ્દો ઉચ્ચારવા ગયા ત્યાં જ એમનો બોલવાનો જે સાદ છે અવાજ છે
बज फाटी जाए अने मरण पोक जीवी लांबी पोक मुकाई गई। अमृत काकी बोलवा जाए बेटा त्याज गड़गड़ा अवाजे एमनो अवाज निकली डचरो भराई गयो कि बोलवा मांगे छे पण बोली शकातो नथी लागणी वश थईने अने मरण पोक जेवी लांबी पोक मुकाई जाय छे। मरण पोक मरण वखते मुकाती पोक एटले ऊंचा अवाजे जे सगा संबंधीओ कोई स्वजननुं मृत्यु थाय त्यारे सगा संबंधीओ जे मरण पोक करे छे। लांबी पोक मुकाई गया खुद दवाखानो आया क्रांतमां आक्रंदमां रुदनमां डूबी गयुं छे। दीकरानी आँखमांथी चौधार आँसू वही रह्या छे एटला बधा आँसू दीकरानी आँखमांथी पण वही रह्या छे। आमां रुदनथी टेवाई जाय छे पेला डॉक्टर अने नर्सो अने મેટ્રોન અને પરિચારિકાના હૈયા પણ ભરાઈ આવ્યા છે એમને પણ દુઃખ થયું છે। દીવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યો એવો અમે જાણ્યો નથી। એ લોકો પણ વિચારે છે કે આટલા બધા ગાંડાઓ આવ્યા છે પણ એવું સ્વજન અમૃત કાકી જેવું લાગણીસભર સ્વજન કોઈ ગાંડાનું આવ્યું નથી। અને આ દ્રશ્યો જોતાની સાથે પેલી પરિચારિકાઓના આંખોમાં પણ આંસુ આવી જાય છે હૈયામાં ડચુરો ભરાઈ જાય છે।